એટલે હવે શત્રુલ્ય સિંહજીનો જે વારસો છે એ ક્રિકેટર અજય જાડેજા સંભાળશે. નમસ્કાર દર્શક મિત્રો, જામનગરના રાજવી પરિવારનો એક મહત્વનો અને મોટો નિર્ણય સામે આવ્યો છે. જામનગરના જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીએ એક પત્ર લખીને જાહેરાત કરી છે કે હવે તેમના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા રહેશે. એટલે હવે શત્રુલ્ય સિંહજીનો જે વારસો છે એ ક્રિકેટર અજય જાડેજા સંભાળશે. અને એમણે પત્રની અંદર એક વાત એ લખી કે અજય જાડેજાએ આ વારસાનો સ્વીકાર કર્યો છે અને મને ગર્વ છે કે તેઓ પ્રજા માટે અવાજ ઉઠાવશે અને પ્રજા માટે કામ કરશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, અજય જાડેજાને જામનગરના જામ સાહેબના વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા એટલે અજય જાડેજા વિશે તો હું તમારી સાથે વાત કરીશ. પરંતુ પહેલાં હું તમને બ્રીફમાં એ કહું કે અત્યારે જે જામનગર છે એને વર્ષો પહેલાં નવા નગર તરીકે ઓળખવામાં આવતું હતું અને એ પછી એનું નામ જામનગર પડ્યું. અને એ જે રાજવીના જે યુવાન રાજકુમાર હોય છે એને જામ સાહેબ કહેવામાં આવે છે. હવે અજય જાડેજાની એમ જોવા જઈએ તો ઓળખાણ આપવાની જરૂર જ નથી, કારણ કે અજય જાડેજાને બધા લોકો જાણે જ છે. કારણ કે અજય જાડેજાની ગણતરી ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર તરીકે થતી હતી. જો કે એમનો જે ક્રિકેટનો કેરિયરનો જે સ્પાન હતો એ ખાસો શોર્ટ હતો. અજય જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1970ના દિવસે જામનગરના રાજવી પરિવારમાં થયો હતો. અને અજય જાડેજાની ક્રિકેટની જે કારકિર્દી છે એ 1992 થી 2000 સુધીની જ રહી, એટલે કે 8 વર્ષ સુધી એમની કારકિર્દી રહી. અને પોતાની કારકિર્દીમાં અજય જાડેજા વનડે મેચમાં લગભગ 196 જેટલી વનડે મેચ રમી છે. અજય જાડેજા વર્ષ 2000ની અંદર એક મોટા વિવાદની અંદર સપડાઈ ગયા હતા. જ્યારે તમને ખ્યાલ હશે કે એક મેચ ફિક્સિંગના મોટા સમાચાર સામે આવ્યા હતા અને એ મેચ ફિક્સિંગની અંદર અજય જાડેજાનું નામ પણ સામેલ થયું હતું. અને ક્રિકેટ બોર્ડે અજય જાડેજા પર 5 વર્ષનો ક્રિકેટ રમવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આની સામે અજય જાડેજાએ લાંબી લડત બી આપી અને દિલ્હી હાઈકોર્ટની અંદર અરજી પણ કરી હતી. એટલે 3 વર્ષ પછી અજય જાડેજા ઉપર જે ક્રિકેટનો પ્રતિબંધ હતો એ હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ એ પછી અજય જાડેજા ફરીથી ક્રિકેટમાં તો આવ્યા પરંતુ એમને નેશનલ લેવલે ક્યારેય સ્થાન નહીં મળ્યું. એમણે ડોમેસ્ટિક ક્રિકેટની અંદર એ પછી પોતાનું નસીબ અજમાવ્યું અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પહેલાં તેઓ રાજસ્થાનની ટીમના કેપ્ટન બન્યા અને કોચ પણ બન્યા અને એ સિવાય હરિયાણાની ટીમના કેપ્ટન પણ હતા. આ સિવાય અજય જાડેજાએ એક વખત પોતાનું નસીબ બોલિવૂડની અંદર પણ અજમાવેલું અને સુનિલ શેટ્ટી અને સની દેઓલની સાથે મળીને એક ફિલ્મ બનાવેલી જેનું નામ હતું ખેલ. પરંતુ આ ફિલ્મ એટલી બધી ખરાબ રીતે ફ્લોપ ગઈ કે ત્યારથી અજય જાડેજાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે તોબા પોકારી દીધી અને હાથ જોડી દીધા. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પછી અજય જાડેજા ગયા નહીં. અત્યારે અજય જાડેજાને જે રીતે આપણે જાણીએ છીએ કે તેઓ મેચની અંદર કોમેન્ટ્રી કરે છે અને ક્રિકેટ એક્સપર્ટ તરીકે અત્યારે તેઓ દુનિયાની અંદર સક્રિય છે. હવે વાત કરીએ કે જામનગરના જે અત્યારના રાજવી છે કે જેમણે જાહેરાત કરી કે મારા વારસદાર તરીકે અજય જાડેજા રહેશે, તો એ જામ સાહેબ શત્રુલ્ય સિંહજી કોણ છે? તો આ અત્યારના જે રાજવી છે શત્રુલ્ય સિંહજી એ પોતે પણ એક ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનારા તેઓ છેલ્લા વ્યક્તિ હતા.
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી 1972 સુધી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહ્યા અને એમણે 1958-1959ની અંદર બોમ્બેની સામે સૌરાષ્ટ્ર તરફથી રમ્યા હતા. 1959-1960માં સૌરાષ્ટ્ર માટે 3 વખત, 1961-1962માં 4 વખત અને 1962-1963 4 મેચ તેઓ રમ્યા અને 1966-1967માં રણજીમાં સૌરાષ્ટ્રની ટીમના તેઓ કેપ્ટન હતા. હવે મેં તમને આગળ વાત કરી તેમ જામ સાહેબ એ નવા નગરના શાસકના જે રાજકુમાર હોય છે એને આપવાનું બિરુદ છે. જામ સાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા અને જામ રાવલજી કે જેમણે 1540ની અંદર નવા નગરના પ્રથમ જામ સાહેબ હતા, એમણે 999 ગામ ભેગા કરીને આ એક નવા નગર વસાવેલું અને એ 1954ની અંદર એની શરૂઆત થઈ હતી. આ જે જામ રાવલજી હતા એ કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલાર પ્રદેશમાં આવેલા અને ત્યાં આવીને એમણે આ નવા નગરની સ્થાપના કરેલી હતી. હવે તમને એ જાણવામાં રસ પડશે કે આ અજય જાડેજાના પિતાજી કોણ છે. તો અજય જાડેજાના પિતા દિવંગત દોલતસિંહ જાડેજા હતા અને દોલતસિંહ જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા હતા. તેઓ 3 વખત કોંગ્રેસની ટિકિટ પરથી સાંસદ બન્યા હતા. 1971, 1980 અને 1984માં ચૂંટણી લડ્યા, જીત્યા અને સાંસદ બન્યા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.